પ્રકરણ છ રમણીયા નગરી નમસ્તે બાળમિત્રો સુપ્રભાત ટીચર સરસ ચાલો બાળમિત્રો હું તમને થોડા પ્રશ્નો પૂછું તેના જવાબો તમારે આપવાના છે બરાબર તો સાંભળો બાળમિત્રો આપણા ભારત દેશની રાજધાની કઈ છે ટીચર આપણા ભારત દેશની રાજધાની દિલ્હી છે સરસ સાચો જવાબ છે ચાલો હવે બીજો પ્રશ્ન સાંભળો આપણા ગુજરાત રાજ્યના પાટનગરનું નામ જણાવો આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ખૂબ સરસ સાચો જવાબ છે ગાંધીનગર આપણા ગુજરાત રાજ્યનું પાટનગર છે બાળમિત્રો ગાંધીનગર શહેર એ સુઆયોજિત શહેર છે એ શહેર વંદરાજીથી સુશોભિત છે વિશ્વના સૌથી હરિયાળા નગર તરીકે તેની ઓળખ ઊભી થઈ છે બાળમિત્રો ગાંધીનગર માત્ર રાજકીય કેન્દ્રભૂમિ નથી પરંતુ ત્યાં સાંસ્કૃતિક શૈક્ષણિક અને ગુજરાતના ગૌરવની કેન્દ્રભૂમિ બનવા તરફ જઈ રહ્યું છે તો ચાલો આજે આપણે આવા સુંદર શહેર ગાંધીનગરની વિશેષતાઓ વિશે સંસ્કૃત ભાષામાં રમણીયા નગરી પાઠ દ્વારા જાણીએ ગાંધીનગરમ ગુર્જર રાજ્ય રાજધાની અસ્તી ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાઠનગર છે ઈદમ સુંદર સુયોજિત નગરમ અસ્તી આ સુંદર અને સુઆયોજિત નગર છે અત્ર

આ સચિવાલયનું ભવન છે ભવને વિધાનસભાયા અધિવેશનાની ભવિ આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે ભવને સ્થિવા રાજ્ય મંત્રીણ સચિવા સચિવાન્યધિકારીણ રાજ્ય કાર્ય સંચાલય આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો अने बीजा अज्यनी कामगिरी संचालन करे सचिवालयर्जर प्रदेश शासनस्य मुख्य कार्यालय अस् सचिवालज गुजरातना प्रदेशना मुख्य शास मुख्यकेरी छेस्क श्री महात्मा गांधी महोदयस्य स्मृति एक मंदर मंदिरस्य निर्माण अभवत् આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે મહાત્મા ગાંધી મહોદય ભારત સ્વતંત્રતા કૃતે ભૃશં પ્રયત્નમ અકરોત મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો એતાની સર્વાણી કાર્યાણી ચિત્રૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતી આ બધા કાર્યો ચિત્રોરૂપે અહીં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા છે એતરધામ નામક વિશાલમ મંદિરમ અસ્તિ આ અક્ષરધામ નામનું એક વિશાળ મંદિર છે મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર અસ્તી મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ સુંદર છે પ્રદર્શન વિભાગે જના એકમ ચલચિત્રમ અપી પશ્યંત પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ બતાવે છે આધ્યાત્મવિજ્ઞાનયો સંગમ અત્ર દૃશ્ય અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ સંગમ અહીં દેખાય છે અત્રિતકર્ષક વિશાલ ઉદ્યાનમ અપી અસ્તી અહીં ચિત્તને આકર્ષનારું

એતસ્ન સ્થાને ખગાહા પ્રાણી ખગા નિજ પર્યાવરણે એવ નિવસંતી આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે ડાયનોસોર નામ પ્રાચીનમહાકાયપ્રાણીન વિશેષ વિભાગ અત્રાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ છે એલાના કૃત અતીવ આકર્ષક મનોરંજક વિભાગ બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજક છે અત્રં સર્પગૃહ અપી અસ્તી અહીં એક સાપઘર પણ છે વિવિધ કુલાનામ સર્પા અત્ર દ્રષ્ટ શક્નુમ જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ ગાંધીમંદિરત નાતિદૂરે એવ વિદ્યાભવન નામ વિશાળમ ગાંધીમંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે તત એવ ભવન જીસીઈ આર ટી રૂપેણ ખ્યાત તે એક ઇમારત જી સીઈઆર ટી તરીકે જાણીતી છે વિદ્યાભવને જીસીઈ આર ટી નામ પરિષદ કાર્યાલય અસ્તી વિદ્યાભવનમાં જીસીઈઆરટી નામની પરિષદની કચેરી છે ઇય પરિષદ અસ્માક પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તી આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત છે ગાંધીનગરે વિશાળ સ્વચ્છ ચ વર્તન્તે ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે એતસ્મિં નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સંત આ નગરમાં અનેક રળિયામણા ઉદ્યાનો છે નગરે બહવ પાદપા સંત નગરમાં ઘણા વૃક્ષો છે તેન કારણેન ઇદમ નગરમ વિશ્વ હરિતનગરમ રૂપેણ અપી પ્રસિદ્ધ તે કારણે આ નગર વિશ્વના હરિયાળાનગર તરીકે પણ જાણીતું છે બાળમિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં ગુજરાતના રમણીય પાટનગર વિશે જાણવાની